नमस्कार। बे शिल्पीओ। एक गाम में बे शिल्पीओ रहता हता। बन्ने जना पोतानी कड़ा में कुशल हता, परंतु एक खूब खर्चाळ हतो अने बीजो बहु करकसरियो हतो। आथी पहलाना माथे रुपया 500 देवू थयू अने बीजानी पासे रुपया 500 मूड़ी थई। हवे एक वक्त ते गामना एक कला प्रेमी सद्गृहस्थे बन्नेनी कलाओ खरीदी अने ते बदल रोकड़ा पैसा न आपता पहला ने 4 घोड़ा अने बीजा ने 2 घोड़ा आप्या। हवे ते शिल्पीओए सरखा भावे ज ए घोड़ाओ वेची नाख्या, तेथी बन्ने नी स्थिति सरखी थई गई। तो बन्ने केट केटला रूपये घोड़ा वेच्या हशे। प्रश्न ए छे के अहींया बन्ने सरखा ज भावे घोड़ा वेच्या छे अने बन्ने नी परिस्थिति सरखी थई छे, तो केटला रुपया लेखे एक घोड़ो वेच्यो हशे? वीडियो ने पोस्ट करो अने विचारो के आनो जवाब शुं आवी शके। पोस्ट। नमस्कार। तमे अहींया अत्यारे जे पजल जोई तो आंसर जोई, कंडीशन आपणने जे आपेल छे ते मुताबिक जोई, तो एनी पासे पहला व्यक्ति पासे 500 रुपया नुं देवू छे एटले -500 थशे, अने बीजा व्यक्ति पासे 500 रुपया नी मूड़ी छे एटले +500 थशे। सद्गृहस्थे तेनी कला ने लई अने तेमने એટલે પહેલા વ્યક્તિને 4 ઘોડા આપ્યા અને દ્વિતીય વ્યક્તિ બીજા વ્યક્તિને 2 ઘોડા આપ્યા। બંને વ્યક્તિઓએ સરખા ભાવે બે ઘોડાને વેચી દીધા। અલ્ટીમેટલી ફાઇનલી જ્યારે એણે હિસાબ માંડ્યો ત્યારે બંનેની સ્થિતિ સરખી થઈ ગઈ। મતલબ આના 500 રૂપિયાનું જે દેવું છે તે છૂટી ગયું અને 500 રૂપિયાની આની જે મૂડી હતી તે વપરાઈ ગઈ। હવે પ્રશ્ન એ હતો કે બંને પાસે બંને કેટલા રૂપિયામાં ઘોડો વેચ્યો હશે? તો અહીંયા આપણે ટ્રાયલ અને એરર મેથડનો ઉપયોગ કરશું કે ધારી લઈએ કે 100 રૂપિયામાં વેચ્યો, 200 રૂપિયામાં વેચ્યો, 300 રૂપિયામાં વેચ્યો। તમે પ્રયત્ન કર્યો જ હશે, તમારો આન્સર પણ આવી ગયો હશે, ફક્ત ચેક કરો। તો અહીંયા આપણે 500 રૂપિયા લેખે જોઈએ તો 500 રૂપિયા લેખે 4 ઘોડાની વાત કરીએ તો 500 × 4 એટલે 2000 થશે, અને અહીંયા 500 રૂપિયા લેખે જ વાત કરવાની થશે તો 500 × 2 એટલે 1000 થશે। હવે આની પાસે +500 છે એટલે પહેલાથી એની પાસે 500 રૂપિયા હતા અને 1000 રૂપિયાના 2 ઘોડા વેચ્યા એટલે એની પાસે ટોટલ થયા 1500 રૂપિયા। અને અહીંયા શું થયું તો કે અહીંયા એને ઘોડા વેચ્યા પછી 2000 રૂપિયા મળ્યા, પણ 500 રૂપિયાનું દેવું હતું એટલે એને કોકને આપવાના હતા એટલે એને 2000 માંથી કોઈને 500 રૂપિયા આપી દીધા એટલે અહીંયા 500 રૂપિયા માઇનસ થશે એટલે ટોટલ આપણને 1500 રૂપિયા મળશે। તો બંનેની સ્થિતિ સરખી થઈ ગઈ। મતલબ એ થયો કે એણે 500 રૂપિયા લેખે એક ઘોડાને વેચ્યો હશે। થેન્ક યુ।